પ્રણામ માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 2 પાઠ 13 જંતુઓ વિશે ભણીશું. તમે જોઈ શકો છો તમને પતંગિયા ગમે છે, તેઓ આકર્ષક અને રંગબેરંગી હોય છે. પતંગિયું બધા જંતુઓથી સૌથી સુંદર તમે જાણો છો જંતુ શું છે? તો તમે અહીંયા જોઈ શકો છો જંતુઓમાં ઘણી જુદી જુદી વિવિધતા હોય છે. બધા જંતુઓને 6 પગ અને મૂછની જોડી હોય છે. બધા જંતુઓ ઈંડા મૂકે છે. મોટાભાગે જંતુઓને પાંખો હોય છે. જંતુઓ જે પતંગિયા છે, મોસ્ટ બધા જંતુઓને પાંખો હોય છે, જેના કારણે તે ઉડી શકે છે. બરાબર, અહીં કેટલાક જંતુઓના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી જંતુઓનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. જુઓ અહીંયા કૌંસમાં મચ્છર, મધમાખી, તીતી, ઘોડો, માખી, કીડી, ઉદય, પતંગિયું, વાણિયો, મકોડો, ચાંચળ, બમરો, વંદો. અહીંયા જુઓ ચિત્ર છે, એની નીચે નામ છે. પહેલું જુઓ કીડી છે, બીજું છે મકોડો, ત્રીજું જુઓ મધમાખી માખી છે. બરાબર, ચોથા નંબરમાં મચ્છર, પાંચમું પતંગિયું, છઠ્ઠું છે વંદો. તમે ચિત્રો જુઓ અને નામ ઓળખી જશો. બરાબર, ભમરો 7 નંબરમાં છે, 8 નંબરમાં મધમાખી અને 9 નંબરમાં વાણિયો છે. આ 10 નંબરમાં છે ઉદય, જે ઉદયવાળા જીવડા છે એ. ચાંચળ 11 નંબરમાં અને 12 નંબરમાં તીતી ઘોડો. હવે અહીંયા સ્વાધ્યાય જુઓ તમે. નીચે આપેલા જંતુના નામને તેના ચિત્ર સાથે જોડો. અહીંયા અ અને બ છે. પહેલું જુઓ વંદો, બીજું જુઓ બમરો, ત્રીજું ચાંચળ અને તીતી ઘોડો. તમારે સામે નામ ચિત્રની ઓળખવાના છે અને નામ જોડવાના છે. અહીંયા વંદો તો 5મા નંબરે, ભમરો તો અ નંબરમાં, વંદો છે ક નંબરમાં, 2 નંબર ભમરો અ નંબર અને 3 નંબર ચાંચળ 5 નંબરના ચિત્રમાં છે, ડ નંબરના, અને 4 નંબર તીતી ઘોડો બમાં છે. બરાબર, પ્રશ્ન 2 જુઓ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસ આપેલા છે, જુઓ અહીંયા તે આપે લખવાના છે. કૌંસમાં લીટી કરતા રહેવાનું. બરાબર, આવી રીતે લીટી કરી દેવાનું. માખી, મચ્છર, પતંગિયું, મધમાખી, ઉદય અને વંદો. પ્રશ્ન 1 ખાલી જગ્યા રોગ ફેલાવે છે તો માખી. બીજું, ખાલી જગ્યા કરડવાથી મેલેરિયા થાય છે, મચ્છર. ત્રીજું, ખાલી જગ્યા રંગબેરંગી હોય છે તો પતંગિયું. ચોથું, ખાલી જગ્યા મધપૂડો બનાવે છે તો મધમાખી. પાંચમું, ખાલી જગ્યા લાકડાના ફર્નિચરનો નાશ કરે છે, ઉદય. અને છઠ્ઠું, ખાલી જગ્યા ગટર જેવા ગંદા સ્થળોએ ભરાઈ રહે છે, વંદો. પાઠ અને સ્વાધ્યાય તમારે સ્વપોથીમાં લખ્યા પછી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. પ્રણામ.